પદ્મશ્રી સ્વર્ગીય લતા મંગેશકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકાનો સફાઈ કર્મચારી રાકેશ ગુજર અનોખી કલા નિપુણતા મેળવી સ્વર સામ્રાજ્ઞી સ્વર્ગીય લતા મંગેશકરનો આ બેહૂબ અવાજમાં તેમના ગીતો ગાતો જઈને સફાઈ કરી રહ્યો છે. અંકલેશ્વરના 84 ભાગોળમાં રહેતો રાકેશ ગુજર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. રાકેશ ગુજર નાનપણથી જ સ્વર સામ્રાજ્ઞી સ્વર્ગીય લતા મંગેશકરના ગીતોથી પ્રભાવિત થઈ તેમની જેમ જ ગાવાનો પ્રયત્ન કરતો હતો અને આ પ્રયાસથી વારંવાર લતાજીના ગીતો ગાઈને સફળતા હાંસલ કરી લતાજીના ગીતો ગાવાની શરૂઆત કરી હતી અને નગરમાં લતાજીના અવાજમાં ગીતો ગાઈને સફાઈ કરી રહ્યો છે. શહેરમાં કેટલાક વોર્ડમાં જઈ પોતાની ધૂનમાં લતાજીના ગીતો ગાઈને સફાઈ કામ કરતી વખતે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાએ નિરીક્ષણ દરમિયાન તેની કલાને બિરદાવી હતી અને તેઓ રાકેશ ગુજરના ઘરે પહોંચી તેને બાઇક ઉપર સફાઈ સ્થળ પર લઈ જઈ તેના કંઠે કોકિલ કંઠી સ્વર્ગીય લતાજીના ગીતો સાંભળી રાહત અનુભવે છે. તાજેતરમાં પાલિકાના સફાઈ કર્મચારીઓના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ પર સફાઈ કર્મચારી રાકેશ ગુજરે પદ્મશ્રી અને સુરોની દેવી એવા લતા મંગેશકરના અવાજમાં ગીત રજૂ કરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. આજે સ્વર સામ્રાજ્ઞી સ્વર્ગીય લતા મંગેશકરજીની જન્મજયંતિ છે ત્યારે રાકેશ ગુજરનો સંપર્ક કરતા સફાઈ સ્થળ પર સુર તાલ સાથે સફાઈ કરતો નજરે પડ્યો હતો અને લતાજીના આ બેહૂબ અવાજમાં તેમના ગીતો ગાઈ રહ્યો હતો. સફાઈ કામગીરી કરી રહ્યો હતો અને સફાઈ કામગીરી દરમિયાન લતાજીના વિવિધ ગીતો ગાતા રાકેશને જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ત્યારે સુરોના દેવી લતાજી હવે રહ્યા નથી ત્યારે સ્વરોની દેવી તરીકે પૂજા કરતો રાકેશ ગુજર તેમની યાદોને જીવંત રાખવા માટે આજે પણ માત્ર તેમના જ અવાજમાં ગીત રજૂ કરી તેમને સ્વરાંજલિ અર્પી લતાજીના સ્વર વડે લતાજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આજે સ્વર્ગીય લતાજીની જન્મજયંતિ છે ત્યારે રાકેશ આજે પણ તેમને સ્મરણાંજલિ રૂપે તેમના ગીતનું ગુંજન કરી સ્વર્ણાંજલિ અર્પી હતી. મોરી ચુંદરીઓ લીપટી જાય, મે કા કરું આરામ હાય. મારું નામ રાકેશ ભગવત ગુજ્જર છે અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે. એમના ગળામાં ખરેખર સરસ્વતી માજીનો વાસ છે અને મેં લતાજીને બહુ માનું છું. લતાજીને આદર બી કરું છું, એમને યાદ પણ કરું છું. લતાજી આપણા પાસે નથી અને મેં ભગવાન પણ એ પણ દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં આજે દુનિયામાં નથી, પણ મને કુદરતે આ અવાજ આપેલો છે અને સવારે મેં નોકરી ધંધે પણ જાઉં છું સફાઈ કામદાર કરવા, તો બી લતાજીના જ મેં ગીતો ગાઉં છું. લતાજી જેવું જ બોલું છું અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે અને મેં માન પણ આપું છું અને આજે એમનો જન્મ દિવસ છે. હું ભગવાન કને એ જ પ્રાર્થના માગું છું કે ભગવાન એમણે જ્યાં પણ હોય ત્યાં સારા હોય ને એમના જેવા આ દુનિયામાં કોઈ થવાના પણ નથી ને થશે પણ નહીં. આજે મને ગર્વ છે કે મારા સફાઈ કામદાર જે રાકેશભાઈ ભગવતભાઈ ગુર્જર જે રેલવે સ્ટેશનથી લઈને મેઇન રોડ પર સફાઈ કામદાર તરીકે સફાઈની ફરજ બજાવે છે એ સવારના વહેલા આવી જાય અને રોજે રોજ સફાઈ કામગીરી કરતાં કરતાં પોતાની ધૂનમાં જ એ લતાજીના વોઇસમાં એ ગીત ગાય છે ને ગીત એ રીતે ગાય છે કે જ્યારથી એ નાનપણથી એ ભણતા હોય સ્કૂલમાં ત્યારથી એ છોકરો લતાજીના સેમ વોઇસમાં ગાય છે ને એ ગાટા ગાટા આજે એટલે સુધી પહોંચ્યા છે કે નાના મોટા પ્રોગ્રામ પણ કર્યા છે અને ને એની કામગીરીમાં કર્મ કરતાં કરતાં જોડે સફાઈની જોડે જોડે ગીતો ગાય છે ને આજુબાજુના નાગરિકો તો સહિત પણ હું પોતે પણ એનાથી એપ્રિશિએટ થયો છું કે જ્યારે પણ આપણે ત્યાંથી પાસ થઈએ એના વોર્ડમાં ચેકિંગમાં કે કોઈ જગ્યાએ ગયેલા હોય તો તે સમયે એ લતાજીના વોઇસમાં ગીત જ ગાતા હોય છે ને ગીત અવિરત ગાય છે ને જ્યારે જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવે છે ત્યારે હું એક અધિકારી તરીકે હું એને સ્ટેન્ડ આપું છું
અને પ્રોગ્રામની અંદર સ્ટેજ પર એ ગાય છે ને એ ગાય છે ને એટલા સારી ટાઈપે પરફોર્મન્સ રજૂ કરે છે કે મને પોતાને ગર્વ થાય છે કે મારો કર્મચારી આટલો આગળ આવે છે.